દેશમાંથી ચકલીઓ લુપ્ત થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના એક યુવાને દેશભરમાં ચકલી ઘર વિતરણ કરવાનો સંકલ્પ કર્યો. ધ્રાંગધ્રાના આ યુવકે મિત્રોના સહયોગથી 51,000 ચકલી ઘરનું વિતરણ કર્યું. આ સાથે શંભુ મિસ્ત્રી નામનો યુવાન પક્ષી પ્રેમીઓ માટે આદર્શ સમાન બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ યુવક છેલ્લા 10 વર્ષથી લુપ્ત થતી ચકલીઓને ફરીથી જીવંત કરવાનું કાર્ય કરી રહ્યો છે અને દર વર્ષે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે તે ધ્રાંગધ્રાની કોલેજમાં વિદ્યાર્થીઓને પણ ચકલી ઘરોનું વિતરણ કરે છે. એ 10 વર્ષ પહેલાં એક સપનું છે એવું હતું, જે ચકલીનો મારો બચ્યું તેમાં પડી ગયું હતું અને મેં એક એવો ધ્યેય લીધો હતો કે 51,000 ઘરનું હું વિતરણ કરીશ અને 2003થી આ મારી ચકલી ઘરની બનાવવાની સફળ થઈ. આ સફળમાં મને ઘણા એવા ચેલેન્જ મળ્યા, મારી સાથે ઘણા લોકોએ સહકાર આપ્યો અને મને ઘણાએ મદદ કરી. મેં સ્કૂલોમાં, કોલેજોમાં, મંદિરોમાં અને જેટલી જગ્યાએ હું આ પ્રચાર કરી શકું અને આ લુપ્ત થતી પ્રજાતિને બચાવી શકું એનો પ્રયત્ન કર્યો અને આજ 2024માં જે મેં સપનું સેવેરું કે 51,000 ઘરનું હું વિનામૂલ્યે વિતરણ કરીશ તે આ મારું સપનું આજે 20 માર્ચે હું પૂરું કરું છું. આજે અમારા કોલેજમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એ કાર્યક્રમમાં ચકલીઓ લુપ્ત થઈ રહી છે એમને કેવી રીતે બચાવવી, એના માટે શું શું પગલાં કરવા, એ બધાએ વિશે શંભુભાઈ બહુ સારી એવી માહિતી આપી અને એમને નિઃશુલ્ક ભાવે અમને બધાને આ ચકલી ઘરનું વિતરણ કર્યું તે બદલ તમને ધન્યવાદ. કોલેજમાં અભ્યાસ કરું છું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે ચકલી લુપ્ત થઈ રહી છે, તેથી અમારી કોલેજમાં એવો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો ચકલી દિવસ નિમિત્તે, કે જે કારણે આ ચકલીઓ જે લુપ્ત થઈ રહી છે એ લુપ્ત ન થાય અને બચી શકે તે માટે શંભુભાઈ જેવા સેવક ભાવીએ અમને ચકલી ઘરનું બધાને વિતરણ કર્યું વિનામૂલ્યે, અને જેથી વિદ્યાર્થીની ભાઈઓ અને બહેનો જે ચકલી ઘર પોતાના ઘરમાં લગાવે અને ચકલીનું રક્ષણ કરે તે માટે અમને પ્રેરિત કર્યા, એટલે એ બધાનો ખૂબ ખૂબ આભાર. દર વર્ષે ધ્રાંગધ્રા કોલેજમાં આવી અને કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને પોતે આ વિતરણ કરે છે, તેટલું જ નહીં સાથે સાથે ચકલી ઘર કઈ રીતે બાંધવું, ક્યાં બાંધવું, કઈ સિઝનમાં બાંધવું અને તેને કેમ ચકલીઓ તેમાં હિંમતપૂર્વક શાંતિથી સ્વસ્થ રહી શકે તેનું પણ માર્ગદર્શન આપે છે.